हेलो स्टूडेंट्स, गया वक्ते आपणे चैप्टर नंबर 8 दिस एंड दोज विषे कर्यु हतु। हवे आजे आपणे एनाथी थोड़ुक आगळ वधी जईए। आगळ वधीए एना पहेला थोड़ुक रिविजन करी लईए। जुओ, आपणे कोई पण एक वचनमां वाक्य आपेलू होय, ए वाक्यने बहुवचनमां फेरवा माटे आपणे शेनो उपयोग करीए छीए? तो आपणे खबर छे कि एक वचन वाक्य जो दिस वडे शरू थतुं हशे तो एने बहुवचन में फेरवा माटे आपणे दीज शब्द वापरीशुं। दीजनी जग्याए दीज शब्द वापरीशुं। तेवी ज रीते दैट छे तो दैटनी जग्याए बहुवचन करती वखते धोज शब्द वापरीशुं। सहायक क्रिया इज एनी जग्याए आपणे बहुवचन करती वखते आर वापरीशुं। ए आपणे करी चूक्या छीए। केवी रीते कर्युं हतुं तो आपणे अहींया फन टाइममां जोई लईए तो आपणने खबर पड़ी जशे। जुओ, आपणे शुं कर्युं हतुं, मैं तमने होमवर्कनी अंदर कीधुं हतुं कि आ प्रश्नों तमारे जाते लखी लेवाना अने जवाब तमारे जाते लखवाना हता। तो तमे लोकोए होमवर्क करी दीधुं हशे एवुं मानुं छुं। आगळ वधी जईए। जुओ, दीस आर अथवा दोज आर वडे खाली जग्યા पूरो। अहींया आपणे खाली जग्યા पूरीथी फक्त दीस आर अथवा दोज आरनो उपयोग करीने केवी रीते उपयोग कर्युं हतुं? जेम के अहींया लख्युं छे दीस इज एन एप्पल। तो आपणे शुं कर्युं हतुं? एक वचनवाळू वाक्य छे एने बहुवचनमां फेरवा माटे दीजनो परिवर्तन दीजमां कर्युं। टी एच ई एस ई दीजमां आई एस ईसनो परिवर्तन ए आर ई आरमां कर्युं हतुं। पछी बहुवचन करती वखते आर्टिकल ए एन नथी मूकवानुं। त्यार पछी जे कંઈ બી આપણી પાસે જાતિવાચક નામ છે, જેમ કે અહીંયા એપલ છે તો એપલમાં એસ લાગી જશે, એપલ્સ થઈ જશે। તેવી જ રીતે દેટ ઇઝ અ બોલ, તો એનું આપણે કેવી રીતે ચેન્જ કર્યું હતું? હવે દેટ છે તો દેટનો પરિવર્તન ધોઝમાં, દેટનો ધોઝ, ટી એચ ઓ એસ ઈ ધોઝ, આઈ એસ ઇઝની જગ્યાએ એ આર ઈ આર મૂક્યું હતું। ત્યાર પછી આર્ટિકલ એ જ છે એને આપણે કાઢી મૂક્યું હતું અને બોલ લખી નાખ્યું હતું, તો બોલનો પરિવર્તન આપણે બોલ્સમાં કર્યું હતું। હવે તમને કોઈ પણ જાતિવાચક નામ આપ્યું હશે, જેવી રીતે એપલ, બોલ, બસ, ઓરેન્જ, મંકી, ટેબલ, એ આ રીતે તમને જાતિવાચક નામ આપ્યા હોય, એને બહુવચનમાં ફેરવવા માટે તમારે એસ કાં તો ઈએસ મૂકવું પડે છે। હવે તમે ક્યારે ક્યારે ઈ એસ મૂકશો એની માટે ખાસ નિયમ છે, એ ધ્યાન રાખી લેશો તો એસ ક્યાં મૂકવાનું એ તમને તરત જ ખબર પડી જશે। તો જુઓ, જે આપણા જાતિવાચક નામ છે એમની પાછળ એસ, એસ એચ, સી એચ, ડબલ એસ, ઓ અથવા એક્સ, આ બધામાંથી કોઈ પણ એક વસ્તુ લખેલી હોય તો તમારે ઈ એસ લખવાનું છે। ઈ એસ લખી દેશો તો તમારો જે જાતિવાચક નામ છે એ એક વચનમાં હશે, ઈ એસ લખશો તો એનો પરિવર્તન બહુવચનમાં થઈ જશે। કેવી રીતે? જેમ કે અહીંયા છે એપલ તો એપલ્સ, બોલ બોલ્સ, બસ, જુઓ બસમાં પાછળ શું છે? એસ। અહીંયા આપણે નિયમ જોયું એ પ્રમાણે એસ અહીંયા છે અને બી યુ એસ એટલે એસ આવી જાય છે, માટે આનો જ્યારે આપણે બહુવચનમાં પરિવર્તન કરીશું તો ઈ એસ મૂકી છે। જુઓ, બી યુ એસ બસ, બી યુ એસ ઈ એસ બસીસ। જોવાઈ ગયું પરિવર્તન કેવી રીતનો થયો? તો આ રીતે આપણે કર્યું હતું। હવે આપણે આવી જઈએ। જુઓ, આજે આપણને શું કરવાનું છે? ત્યાં આપણે ફક્ત ખાલી જગ્યા ભરી હતી ધીસ ઇઝ અથવા ધોઝ આરનો, ધીસ ઇઝ, સોરી, જુઓ અહીંયા કેવી રીતે ખાલી જગ્યા ભરી હતી? ધીસ આર અથવા ધોઝ આરનો ઉપયોગ કરીને, અને અહીંયા આપણને આખો વાક્ય લખવાનો છે। કેવી રીતે લખવાનું છે તો પહેલો એક્ઝામ્પલ જોઈ લઈએ। જુઓ, અહીંયા ચિત્રો આપી દીધા છે, એ ચિત્રો બધા એક છે અને અહીંયા તેની તરત જ સામેની બાજુ એ જ ચિત્ર એક કરતાં વધારે આપી દીધા છે। જેમ કે અહીંયા બેન્ચ છે, એક જ બેન્ચ છે, અહીંયા એક કરતાં વધારે બેન્ચીસ છે। જુઓ, એક હોય ને તો એક વચનમાં એક, એ જ વસ્તુ બે વાર હોય કાં તો બે કરતાં વધારે હોય તો બહુવચનમાં લઈ લઈશું, બે પણ હોય ને તો પણ આપણે બહુવચનમાં લઈ લેવાનું। તો સ્ટાર્ટ કરીએ। જુઓ, ધીસ ઇઝ અ બેન્ચ, આ બેન્ચ છે, બરાબર? હવે ધીસ, ધીસનું પરિવર્તન આપણે વાંચી ચૂક્યા,
બીજમાં થશે ટી એચ ઈ એસ ઈ. જુઓ અહીંયા હું ટૂંકમાં લખી આપું, દીઝનો પરિવર્તન કરશો દીઝમાં ટી એચ ઈ એસ ઈ દેજ, પછી આઈ એસ ઈઝનું પરિવર્તન કરશો એ આર ઈ આરમાં. આર્ટિકલ એ અથવા એ એન કોઈ પણ હોય એ નથી જ લખવાનો. ત્યાર પછી દેટનો જોઈ લઈએ, તો દેટનો પરિવર્તન થશે ધોઝમાં. આટલું તમે યાદ રાખો એટલે તમને આ ચેપ્ટરમાં કોઈ તકલીફ નહીં પડે. અને બીજું એક હજી વસ્તુ યાદ રાખવાની, તમે કોઈ પણ જાતિવાચક નામની પાછળ એસ એસ એચ સી એચ એક્સ ઓ આટલી વસ્તુઓ હોય તો એને ઈ એસ લખાવવાનું છે એ જાતિવાચક નામની પાછળ. તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જુઓ, ધીસ ઇઝ અ બેન્ચ. હવે બેન્ચમાં પાછળ સી એચ છે, આપણો નિયમ હમણાં જ લખ્યું, અહીંયા સી એચ છે માટે ઈ એસ લગાવશે આ નામની પાછળ. જુઓ, ધીઝનો પરિવર્તન ધીઝમાં, ઇઝનું પરિવર્તન આરમાં, એ આર્ટિકલ નથી લખવાનું. બેન્ચ છે, બેન્ચમાં સી એચ છે પાછળ, માટે ઈ એસ મૂક્યું તો બેન્ચીસ થયું. પૂરું વાક્ય ધીઝ આર બેન્ચીસ. ખબર પડે? જુઓ, દેટ ઇઝ એન એક્સ, દેટ ઇઝ એન એક્સ. દેટ છે, દેટનો પરિવર્તન ધોઝમાં કરો તો ટી એચ ઓ એસ ઈ ધોઝ, પછી ઇઝનું પરિવર્તન એ આર ઈ આર, આર્ટિકલ નથી લખવાનું. એક્સ છે, પાછળ ઈ છે, ઈવાળો નિયમ અહીંયા નથી લખેલો માટે ફક્ત એસ મૂકવાનું રહી ગયું, તો એ એક્સ ઈ એસ એક્સિસ થઈ ગયું. આ કુલાડીઓ છે, તો અહીંયા થઈ ગયું આ કુલાડીઓ છે. એક કરતાં વધારે કુલાડીઓ આવી ગઈ. આગળ વધીએ. ધીસ ઇઝ અ ક્લાસ. ધીસ છે, ધીઝનું પરિવર્તન શેમાં કરશો? ધીઝમાં ટી એચ ઈ એસ ઈ ધીઝ. આઈ એસ ઇઝનું પરિવર્તન એ આર ઈ આર, એ નથી લખવાનું. કેમ? એકવચનમાં છે, બહુવચનમાં કરતી વખતે આર્ટિકલ નથી મૂકાતું. ગ્લાસીસ, પાછળ ડબલ એસ. જુઓ, ડબલ એસ છે તો ડબલ એસ પણ અહીંયા એડ થશે. ડબલ એસ હોય તો પણ ઈ એસ મૂકવાનું છે, તો અહીંયા આપણે લખીશું ગ્લાસીસ, જી એલ એ ડબલ એસ ઈ એસ ગ્લાસીસ. તો શું બન્યું? ધીઝ આર ગ્લાસીસ. હવે ફરીથી દેટ આવ્યો, દેટ આવ્યો એટલે ધોઝ તો લખી જ દેવાનો છે, તો અહીંયા મેં લખી કાઢ્યું ધોઝ. ઇઝની જગ્યાએ એ આર ઈ આર, એ નથી લખવાનું, આર્ટિકલ છે. મેંગો, પાછળ ઓ, ઓ વાળો નિયમ છે આપણી પાસે, તો શું મૂકીશું? ઈ એસ. સ્પેલિંગમાં છેલ્લે ઈ એસ ઉમેરવાનું છે. એમ એ એન જી ઓ ઈ એસ થઈ ગયું, ધોઝ આર મેંગોઝ. આગળ વધી જઈએ. જુઓ, હવે છે ધીસ ઇઝ અ પેરોટ. ધીસ છે, ધીઝનું પરિવર્તન આપણને ખબર છે, ધીઝમાં થશે ટી એચ ઈ એસ ઈ ધીજ. આઈ એસ ઇઝનું પરિવર્તન એ આર ઈ આર, એ તો નથી લખવાનું. પેરોટ છે, પેરોટ ટી છે પાછળ, ટી વાળો નિયમ એટલે કે એસ મૂકવાનું, તો પી એ ડબલ આર ઓ ટી એસ, ધીઝ આર પેરોટ્સ. આગળ વધીએ. ધોઝ, સોરી, દેટ ઇઝ અ કેપ. દેટ છે, દેટનું પરિવર્તન ધોઝમાં ટી એચ ઓ ઈ ટી એચ ઓ એસ ઈ ધોઝ. ઇઝની જગ્યાએ એ આર ઈ આર, એ નથી લખવાનું. કેપ છે, સી એ પી કેપ, તો અહીંયા શું લખીશું? કેપ, સી એ પી એસ કેપ્સ, ધોઝ આર કેપ્સ. ધીસ ઇઝ અ પોચ. ધીસ પરિવર્તન શેમાં કરશો? ધીઝમાં ટી એચ ઈ એસ ઈ ધીજ, ઇઝનું એ આર ઈ આર, એ નથી લખવાનું. વોચ, પાછળ સી એચ, સી એચ હોય તો શું લખીશું આપણે? વોચિસ, ડબલ્યુ એ ટી સી એચ. શું મૂકશો, એસ કે ઈ એસ? ઈ એસ મૂકાશે. કેમ? ઈ સી એચ છે પાછળ માટે. આગળ જુઓ, તો દેટ ઇઝ અ બ્રશ. દેટ છે, દેટનું પરિવર્તન શેમાં કરશો? ધોઝમાં
लिखिए THOSE ठोस, IS is no, ARE आर्मा, ए नथी लखवानू ब्रश, पाचर जुओ SH छे, SH होय तो सु लखसो, S लखसो के ES लखसो, पाचर SH छे माटे ES लखासे, तो स्पेलिंग में सु मेरा से ES, लखो BRUSHES, ब्रशेस, आंगर वधिये, This is a bus. હવે this છે, this નો પરિવર્તન, this માં THESE, તેજ, પછી, is નો પરિવર્તન, ARER, એ નથી લખવાનું, બસ, પાછળ જુઓ, S લખ્યું છે સ્પેલિંગ માં, S લખ્યું છે માટે શું લખશો, પાછળ S લખશો કે ES, તો આપણી પાસે નિયમ છે માટે આપણે ES લખીશું, તો સ્પેલિંગમાં ES ઉમેરાશે કેવી રીતે જુઓ BUS આ તો હતું જ ઉમેરાયું શું ES તો સ્પેલિંગ શું બની BUSES બસીસ આખું સેન્ટેન્સ શું બન્યું દીજ આર બસીસ આ રીતે આટલું કમ્પ્લીટ થયું આગળ જુઓ દેટ ઇઝ એન એલિફન્ટ દેટ છે દેટ નો પરિવર્તન ધોઝ માં THO SE those IS is નો પરિવર્તન ARER માં N છે નથી લખવાનું એલિફન્ટ પાછળ T છે એટલે કોઈ પરેશાની નહીં સીધું લખી દેવાનું સીધું જ લખી દેવાનું છે S તો E L E P H A N T S elephants this is a dress This is a dress. આ dress છે. પાછળ double S છે. ધ્યાન આપજો. This છે. This નું પરિવર્તન this માં THESE this ARER this are એ નથી લખવાનું. Dresses double S. તો શું મૂકશો? ES તો D R E double S E S લખાઈ ગયું. Sentence શું બન્યું? These are dresses. That is a dish. That. तो those T H O S E those is ની જગ્યાએ A R E R એ નથી લખવાનું dish છે પાછળ શું છે S H છે માટે તમે શું લખશો સ્પેલિંગ માં E S નો ઉમેરશો તો લખી દઈએ D I S H E S dishes Those are dishes. આગળ વધીએ This is a dog. This છે તો this THESE તેજ. IS is ની જગ્યાએ ARER. એ તો લથી લખવાનું dog છે. Dog માં પાછળ G છે. G છે એટલે કોઈ પરેશાની નહીં. સીધું શું લખી દઈશું S. Dogs. તો શું બન્યું These are dogs. આગળ વધીએ દેટ ઇઝ અ બોક્સ જુઓ દેટ છે આપણને ખબર છે ધોઝ થશે THOSE ધોઝ ઇઝની જગ્યાએ ARER એ નથી લખવાનું બોક્સમાં પાછળ એક્સ છે માટે શું ઉમેરશો એસ ઉમેરશો કે ES તો આપણે ES ઉમેરીશું તો શું બનશે સ્પેલિંગ જુઓ BOX ES boxes those are boxes આગળ વધીએ જુઓ this is a cup આ કપ છે તો આપણે શું લખીશું this છે this T H E S E this are cup છે તો cups C U P S cups these are cups પછી શું છે દેટ ઇઝ અ ટમેટો દેટ છે શું લખશો ધોઝ THOSE ધોઝ ઇઝની જગ્યાએ ARER ધોઝ આર એ તો નથી લખવાનું ટમેટો છે તો ટમેટોઝ TOMATOS ટમેટોઝ
ધોઝ આર ટોમેટોઝ. તો આ રીતે આપણું ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ થાય છે, ધીસ એન્ડ ધોઝ. થેન્ક યુ.